ગટ્ટુનો બર્થડે. એપ્રિલ મહિનાની સવાર હતી. ગટ્ટુ ઊંઘમાંથી લેટ ઉઠ્યો અને ઉઠીને પલંગ પર બેસી ગયો. અચાનક તેની નજર દિવાલના કેલેન્ડર પર પડી. કેલેન્ડર હજી પણ માર્ચ મહિનો જ બતાવી રહ્યું હતું. શેટ યાર, કેટલો ભૂલક્કડ છું હું. એપ્રિલ શરૂ થઈ ગયો છે, કેલેન્ડરનું પાનું ફેરવવાનું છે. ગટ્ટુએ કેલેન્ડરનું પાનું ફેરવ્યું. અચાનક તેની નજર 16 તારીખ પર પડી અને તે મનમાં ને મનમાં હરગેલો થવા લાગ્યો. વાવ, 16th એપ્રિલ, મારો બર્થડે. હું તો ભૂલી જ ગયો હતો. આજે 8 તારીખ, એટલે ખાલી 8 દિવસ. ગટ્ટુ માર્કર પેન થી 16 તારીખ ને માર્ક કરવા લાગ્યો. ત્યારે મમ્મી આવી. શું કરી રહ્યો છે ગટ્ટુ? 16th એપ્રિલે મારો બર્થડે છે, તારીખ માર્ક કરી રહ્યો છું. ભૂલી ગયો તો? મમ્મી હસતા હસતા બોલી. સારું, ઠીક છે, ફટાફટ બ્રશ કરીને બ્રેકફાસ્ટ કરવા આવી જા. બર્થડે ના દિવસે મમ્મી પપ્પા પાસેથી મને ઘણી બધી ગિફ્ટ જોઈએ છે. સ્પોર્ટ્સ વોચ, બેટ, ગિટાર, ફૂટબોલ. અરે બાપરે બાપ, લિસ્ટ તો લાંબી થતી જઈ રહી છે. લખીને રાખું છું, નહીં તો ભૂલી જઈશ. પેપર પેન લઈને ગટ્ટુ લિસ્ટ બનાવવા બેસી ગયો. બની ગઈ. બર્થડે ના એક દિવસ પહેલા આ લિસ્ટ પપ્પા ના લેપટોપ માં રાખી દઈશ. પછી ઉછળતા કૂદતા ગટ્ટુ બાથરૂમ તરફ જવા નીકળી ગયો અને લિસ્ટ ત્યાં ટેબલ પર ભૂલી ગયો. મમ્મી રૂમ સાફ કરવા આવી તો તેમણે ટેબલ પર ગટ્ટુ ની લિસ્ટ જોઈ. આ ગટ્ટુ પણ પાગલ છે એકદમ. એવું કરું છું, આ લિસ્ટ સંતાડી દઉં છું. થોડા દિવસ વીતી ગયા. એક રાત્રે જમીને પપ્પા અને ચિંકી ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે મમ્મી આવીને બોલી, ચિંકી, ગટ્ટુ ક્યાં છે? દાદી સાથે બહાર ફરી રહ્યો છે. શું વાત છે? અરે વાત તો એમ છે, કાલે ગટ્ટુનો બર્થડે છે. હા, એ તો મને પણ ખબર છે. પૂરી વાત તો સાંભળો. ગટ્ટુએ કેલેન્ડર ઉપર પોતાની બર્થડે માર્ક કરીને રાખી છે. ગિફ્ટ્સની લિસ્ટ પણ બનાવી રાખી છે. કેટલો ઘેલો છે ને. એકદમ સાચું કહ્યું. હું તેને એપ્રિલ ફૂલ બનાવવા માંગુ છું. પણ કસો? આપણે એને કહીશું કે બર્થડે કાલે નથી, પરમ દિવસે છે. તે ઘણો એક્સાઇટેડ છે કાલે લઈને. જ્યારે તેને ખબર પડશે કે બર્થડે કાલે નહીં પરમ દિવસે છે, તો કેટલી મજા આવશે ને. પણ તેને વિશ્વાસ કેવી રીતે અપાવીશું? સિમ્પલ છે, આપણે પાછલા વર્ષનું કેલેન્ડર દિવાલ પર લટકાવી દઈએ. આપણે પાછલા વર્ષનું કેલેન્ડર એક દિવસ લેટ ચાલતું હોય છે. આપણે પાછલા વર્ષની 16 તારીખ માર્ક કરીશું, જે કાલે નથી પરમ દિવસે છે, જેનાથી તેને વિશ્વાસ બેસી જશે. કરેક્ટ. અને કામપુર, તો ફટાફટ જા અને કામ પૂરું કર. અને તમે આ લો લિસ્ટ અને અરેન્જમેન્ટ ના કામ કાલે થઈ જવા જોઈએ. અહીં ચિંકી ભાગતા ભાગતા પાછલા વર્ષનું કેલેન્ડર લઈને રૂમમાં પહોંચી. તેણે દીવાલ પરથી કેલેન્ડર કાઢી નાખ્યું અને જૂનું કેલેન્ડર લગાવી દીધું. હવે તારીખ માર્ક કરી દઉં છું. ચિંકીએ માર્કર પેન થી 16 તારીખ માર્ક કરી દીધી. ગટ્ટુ રૂમમાં આવ્યો તો ચિંકીએ જોયું ગટ્ટુ ટેબલ પર કંઈક શોધી રહ્યો હતો. શું થયું? એક લિસ્ટ બનાવીને રાખી હતી અહીં ટેબલ પર, તે જોઈશું? ના, ઇમ્પોર્ટન્ટ હતી. શું? હું અત્યારે તને ના કહી શકું, લાગે છે ફરીથી બનાવવી પડશે. ત્યારે ગટ્ટુનું ધ્યાન કેલેન્ડર પર પડ્યું. અરે આશુ, મને તો લાગ્યું હતું કે 16 તારીખ છે. કેલેન્ડર તો પરમ દિવસે બતાવી રહ્યું છે, માર્ક પણ કરેક્ટ છે, પછી એક દિવસ લેટ કેવી રીતે? ચિંકી, આજે સન્ડે છે કે મંડે? આજે તો સન્ડે છે. અરે યાર, હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. ચાલ આજની ડેટ બતાવ. 15 એપ્રિલ. ના ના, 14 એપ્રિલ. ગટ્ટુએ 14 તારીખ જોઈ તો સેટરડે જ હતો. ગટ્ટુ દુખી થઈને વિચારવા લાગ્યો. આજે સેટરડે હતો, મતલબ આજે 14 એપ્રિલ, કાલે સન્ડે 15 એપ્રિલ અને પરમ દિવસે 16 એપ્રિલ, મતલબ મારો બર્થડે પરમ દિવસે. શિટ યાર, હવે સુઈ જાઉં છું, કાલે ફરીથી લિસ્ટ બનાવીશ. બીજા દિવસે ગટ્ટુએ ફરીથી લિસ્ટ બનાવ્યું. લિસ્ટ પછી ચૂપચાપ પપ્પાના લેપટોપમાં રાખી દઈશ, પહેલા થોડું રમીને આવું. પછી ગટ્ટુ સોસાયટીના કેમ્પસમાં રમવા ચાલ્યો ગયો, પણ ત્યાં કોઈ ન હતું. અરે યાર હરી ગુડ્ડી, આજે કોઈ કેમ ના આવ્યું? ત્યારે તેની નજર સોસાયટીની બહાર બેઠેલા બે બાળકો ઉપર પડી. ગટ્ટુએ પાસે જઈને જોયું તો બાળકો કીચડમાંથી કેક બનાવી રહ્યા હતા. તમે અહીં કીચડમાંથી કેક કેમ બનાવી રહ્યા છો? આ રાજુનો આજે બર્થડે છે ને, એટલા માટે હું કેક બનાવી રહ્યો છું. અમે ગરીબ છીએ, દુકાનમાંથી કેક ન લાવી શકીએ, એટલા માટે આ કેક. આ સાંભળીને ગટ્ટુને ખરાબ લાગ્યું. હેપી બર્થડે રાજુ, તારો બર્થડે આજે છે,
મારો બર્થડે કાલે છે. હેપી બર્થડે ઇન એડવાન્સ. રમવા માટે કોઈ ન હતું એટલા માટે થોડીવાર પછી ગટ્ટુ પાછો ઘરે ચાલ્યો આવ્યો. ઘરમાં ઘણું અંધારું હતું. આજે અંધારું કેવું? ત્યારે અચાનક બધી લાઈટ ચાલુ થઈ ગઈ અને આખું ઘર રોશન થઈ ગયું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગટ્ટુ, હેપી બર્થડે ટુ યુ. ગટ્ટુએ જોયું મમ્મી પપ્પા, ચિંકી દાદી, હરી ગુડ્ડી બધા મળીને ગટ્ટુને વિશ કરી રહ્યા હતા. આખું ઘર સજાવ્યું હતું. ઘણી મોટી કેક અને ઘણી બધી ગિફ્ટ્સ પણ હતી. અરે આશુ, મારો બર્થડે તો કાલે છે ને. એપ્રિલ ફૂલ, તારો બર્થડે કાલે નથી, આજે છે. ના ના, એવું નથી. ચિંકીએ બંને કેલેન્ડર ગટ્ટુને બતાવ્યા. આજે આ વર્ષનું કેલેન્ડર, આજે સન્ડે છે. આજે તારીખ છે 16 એપ્રિલ, અને આ પાછલા વર્ષનું, તેમાં આજે સન્ડે છે, તારીખ છે 15 એપ્રિલ. જૂના કેલેન્ડરથી અમે બધાએ તેને ઉલ્લું બનાવ્યા. અને હા, તારી ચિઠ્ઠી પણ અમારા સુધી પહોંચી ગઈ છે. બધી ગિફ્ટ્સ પણ રેડી છે. ચાલ હવે કેક કાપ. આ સાંભળીને ગટ્ટુના હોશ ઉડી ગયા. પણ કેક અને બાકી એરેન્જમેન્ટ જોઈને ગટ્ટુ ઘણો જ ખુશ થઈ ગયો હતો. ચલો બેટા, કેક કાપ. ગટ્ટુ કેક કાપવાનો જ હતો કે ત્યારે જ અચાનક ઉભો રહી ગયો. બસ એક મિનિટ, હમણાં આવ્યો. એવું કહીને ગટ્ટુ બહાર ભાગી ગયો. બધા હેરાન થઈ ગયા. થોડી વાર પછી ગટ્ટુ ગરીબ બાળકોને લઈને પાછો આવ્યો. આ રાજુ છે, તેનો પણ આજે બર્થડે છે. કેક માટે પૈસા નથી એટલે બિચારો કિચડની કેક કાપી રહ્યો હતો. સારું કર્યું બેટા, ચાલ હવે બંને મળીને જલ્દીથી કેક કાપો. પછી શું, રાજુ સાથે મળીને ગટ્ટુએ કેક કાપી અને આ રીતે ગટ્ટુના બર્થડેની પાર્ટીનું સેલિબ્રેશન શરૂ થયું. અગર આપકો હમારી વિડિયોઝ પસંદ આ રહે હૈ તો ઇન્હે લાઇક કરે, કમેન્ટ કરે ઓર સબસ્ક્રાઇબ કરે.